લાખણીથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલના પુલ પાસે આજે સવારે ડીસા તરફથી આવતી સરકારી બસને અકસ્માત નડ્યો હતો. નહેર ઉપર બાંધવામાં આવેલ પુલ ખૂબ જ સાંકડો હોવાથી બીજી બાજુમાં પસાર થઈ રહેલી ટ્રક અને બસ ભીડાઈ ગયા હતા. સદનસીબી બસનો બચાવ થતાં બસ સહેજ માટે નહેરમાં પડતા બચી ગઈ હતી. નસીબ જોકે મોટી જાનહાનિ થતાં ટળી ગઈ હતી, પરંતુ બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે બંધાયા હતા. જો કે બસના ચાલકને સામાન્ય ઈજા થતાં 108ની મદદથી નજીકના લાખણીના સરકારી દવાખાને સારવાર આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુજલામ સુફલામ નહેર ઉપર બાંધવામાં આવેલ પુલ એકદમ સાંકડો હોય, અહીં અવારનવાર અકસ્માતો થતા હોય છે. તો બીજી તરફ લાખણી ડીસાના હાઈવેને સરકાર દ્વારા ફોર લેન પાસ કરવામાં આવેલ છે, જેનું કામકાજ લગભગ પૂર્ણતાને આરે છે. પરંતુ તે સમજાતું નથી કે આ પુલને પહોળો કરવાનું ટેન્ડર આ કામમાં પાસ થયેલ છે કે કેમ, અથવા પુલને પહોળો કરવામાં કયો ગ્રહ નડ્યો હશે. ખેર જે હોય તે આ સાંકડા પુલના લીધે કોઈ નિર્દોષનો જીવ ન જાય તે માટે જવાબદારી હાલ તો જે તે વહીવટી અધિકારીની છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.